છોટાઉદેપુર માં પુલ ની કામગીરી માં ભ્રષ્ટાચાર થયો। નસવાડી ના પલસાણી ના ગામ ના પુલ માં ભ્રષ્ટાચાર થયો। 2.5 કરોડ ના ખર્ચે આ પુલ બનાવવામાં આવી રહ્યો છે। અગાઉ નબળું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું। જિલ્લા કાર્યપાલક ઇજનેરે કામગીરી બંધ કરાવી હતી। પલાસની પુલ પર પ્રવેશ ન કરવા માટે બોર્ડ લગાવવામાં આવ્યા। પલસાણી પુલ પર પુલ ના બાંધકામ ની ચકાસણી કરાવવા માટે માંગ થઈ રહી છે। છોટાઉદેપુર નસવાડી ના પલસાણી ગામ ના પુલ નું કામ ફરી વિવાદે ચડ્યું છે। પલસાણી પુલના કામ સ્થળે બિન અધિકૃત વ્યક્તિ પ્રવેશ ન કરે તેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે। અને વધુ વિગત સાથે સંવાદદાતા ઇરફાન મેમણ આપણી સાથે જોડાયા છે। ઇરફાન, કઈ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો અને શું કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે ભ્રષ્ટાચારને લઈને? જી, વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પલાસણી ગામે જે ખાસ કરીને માઇનોર બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ શરૂઆતથી જે રીતે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો, જેને લીધે ખાસ કરીને ગ્રામજનોનો વિરોધ, ત્યારબાદ ઇજનેરોની મુલાકાત, ઇજનેરોના ક્વોલિટી વિભાગ દ્વારા ખાસ કરીને પાયામાં જે કોન્ક્રેટ કામ કરેલું હતું એ કોન્ક્રેટ કામ સુધા તોડાવી નાખવામાં આવ્યું હતું, ને ત્યારબાદ જે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર દ્વારા આ કામગીરી બંધ કરવામાં આવેલ। હવે જ્યારે દિવાળી બાદ આ કામગીરી શરૂ કરવાની જ્યારે કાર્યવાહી થઈ, ત્યારબાદ ફરી પાછા જ્યારે ઇજનેરો સ્થળ પર મુલાકાત માટે આવ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક એજન્સી દ્વારા કે ભાઈ સાવધાન, અહીંયા બિન અધિકૃત વ્યક્તિઓ પ્રવેશ કરવા નહીંના બોર્ડ મારવામાં આવ્યા છે, ત્યારે ખાસ કરીને આવી કોઈ ટેન્ડરોમાં જોગવાઈ નથી। એક બાજુ સરકારી કામ હોય છતાં પણ આ જ રીતના જો એજન્સી આ ભ્રષ્ટાચાર કરવાને લઈને આવા બોર્ડ મારે, એનો શું મતલબ? એ હાલ એક તો ચર્ચાનો વિષય સમગ્ર નસવાડી તાલુકાથી લઈને કોન્ટ્રાક્ટરોના વિભાગમાં પણ બન્યો છે। જી જી, આભાર આપનો તમામ વિગત માટે।